એસ લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બોલીવુડ અને ચાની દુકાન આમ તો બોલીવુડ એટલે કે હિન્દી ફિલ્મોમાં ઝૂમ બરાબર ઝૂમ જેવા ગાયનો અને શરાબ ઉપર વધારે જોવા મળતું હોય છે પણ જ્યારે ચાની વાત આવે તો તેમાં હંમેશા અલગ જ હોય છે ચા અને ચાની દુકાન અને બોલીવુડ એના વિષય પર આજે આપણે વાત કરીશું પરિવારની કસમક્ષની વાત આવે કે બે પ્રેમીઓની નટખટ કહાનીની રૂપેરી પડદે સાકાર કરવાની વાત હોય ચાયની ચૂસ્કીઓના કમાલના તો કશું જ ન આવે હિન્દી ફિલ્મોમાં કી દુકાન ક્યાં અને કેટલી ચાલાઈ અને તેમાં કોણે કેટલી ચુસ્કી મારી તેની ખબર લઈએ પ્રથમ તો રાજકુમાર સંતોષની કલ્ટ ફિલ્મ અંદાજ અપના અપનાનો સલમાન અને આમિર નોશીન યાદ આવે જેમાં અમરનું પાત્ર ભજવતો અમીર પ્રેમનું પાત્ર ભજવતા સલમાનને ચાયકી પ્યાલી પકડાવીને એમ કહે છે કે दोस्ती દોસ્તી है પણ બંને જણા એક જ છોકરીને પટાવવામાં કારસા કરતા હોય છે ત્યાં ચાયકી દોસ્તી કેટલી ચાલે શાહરૂખ ખાનની ચાય ચાયકી દુકાન દિલસેમાં ખુલે એ પહેલાં જ બંધ થઈ જાય છે ભર્યા હિલ સ્ટેશન પર અમરકાંત વર્મા એટલે કે શાહરૂખ ખાન મેઘના યાને કે મનીષા કોઈરાલાને જુએ છે અને તેને પટાવવા માટે ચાય કી ચુસ્કી લઈને આવે ત્યાં તો તેને મેઘના ગાયબ થઈ જાય આમ તો આ દુનિયાની સૌથી ટચુકડી પ્રેમ કહાની બને છે પણ ફિલ્મમાં આટલી ટૂંકી લવ સ્ટોરી ન ચાલે એટલે મણિરત્નમ પછી તેમાં ટ્વિસ્ટ અને બોમ્બ ધડાકા લઈને આવે છે દિલ તો પાગલ પાગલમાં માધુરી દીક્ષિત અને અક્ષય કુમાર કે જે

લેવલ પર લાવીને મૂકે ફિલ્મમાં દેહાતી સોનમ કપૂરના પ્રેમમાં પડેલા રાજકુમાર એક ચાની કિટલી પર મામૂલી કપમાં ચા પીવે છે ત્યારે એમ થાય કે ચાની કિટલી ન હોત તો આ લવ સ્ટોરી શું શું થાય પણ ચાને કેન્દ્રમાં રાખીને એક આખી કહાની કહેનારા પણ બોલિવૂડમાં પડ્યા છે મોડર્ન લવ કટિંગ ચાય નામની એન્થોજીસ અરસદ વારસી અને ચિત્રાંગના સિંહ કટિંગ ચાય પીતા પિતા જ ઈશ્ક ફરમાવે અને મજાની વાત કરતા હોય છે આ કહાનીમાં મોટાભાગના મહત્વના નિર્ણયો ચાની પ્યાલી ગટગતાવતા જ લેવાયા છે પણ અસલી ડોન સુભાષ નાગરે તરીકે અમિતાભ બચ્ચન સરકારમાં રકાબીમાં ચા ઢાળીને પીવે ત્યારે તેની તીક્ષ્ણ નજર ભલભલા દુશ્મનોને વીંધી નાખતી હોય છે અમિતાભ બચ્ચનની એક કટિંગની કમાલ ગણો કે ચાનો જાદુ પણ રામ ગોપાલ વર્માની આ ફિલ્મ અમિતાભ તેના દુશ્મનોને એક એક કરીને ખતમ કરે છે કદાચ આટલી ખોપનાક રીતે ચા બીજા કોઈ એક્ટરે પીધી હોય તેવું જણાતું નથી તો દર્શક મિત્રો જોયું ને બોલિવૂડમાં પણ ચાની દુકાન અને ચા વિશે કેવી રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું છે આમ ચાનું મહત્ત્વ ભારતમાં હંમેશા રહ્યું છે અને રહેશે જ દર્શક મિત્રો આ હતી એસ લાઈવ વિશેષ મને આપો રજા નમસ્કાર